ધોરણ 8 નું ચેપ્ટર નંબર 4 આપણે ધાતુ અને અધાતુ વિશે આપણે ચર્ચા કરતા હતા. તેમાં આપણે એના ભૌતિક ગુણધર્મ વિશે ચર્ચા કરી હતી. તદુપરાંત આપણે રાસાયણિક ગુણધર્મ વિશે ચર્ચા કરતા હતા. તેમાં આપણે જે છે ધાતુ પદાર્થ અને અધાતુ પદાર્થની ઓક્સિજન સાથેની પ્રક્રિયા તથા પાણી સાથેની પ્રક્રિયા આપણે જોઈ ગયા ગયા લેક્ચરની અંદર. આજે આપણે જે છે ધાતુ અને અધાતુ પદાર્થની આપણે એસિડ સાથેની પ્રક્રિયા જોવાના છીએ. એમાં આપણે જે છે સૌ પ્રથમ આપણે જોઈએ કે ધાતુ પદાર્થની એસિડ સાથેની પ્રક્રિયા. ધાતુ પદાર્થને જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, એસિડ એટલે કે એસિડ તરીકે આપણે જે છે હાઇડ્રોક્લોરિક એસિડ તથા સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 આ બંને એસિડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એસિડ સાથે પ્રક્રિયા કરાવવા માટે આપણે અહીં જે છે આ રીતનું એક રચના જોશે, જેમાં સ્ટેન્ડ હશે અને કસનળી હશે. કસનળીની અંદર ધાતુ પદાર્થ કે જેની આપણે પ્રક્રિયા જોવાની છે તે ધાતુ પદાર્થ રાખવામાં આવે છે તથા એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ એટલે જે એસિડ આપણે વાપરતા હશી તે એસિડ જે છે એ ટેસ્ટ ટ્યુબની અંદર ભરાવવામાં આવશે. ફોર એક્ઝામ્પલ આપણે HCl વાપરતા એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ વાપરતા હોઈએ તો ટેસ્ટ ટ્યુબની અંદર જે છે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ ભરાવવામાં આવશે અને ત્યારબાદ જે છે આ કસનળીને નીચેથી મીણબત્તી અથવા બર્નર વડે જે છે એ ગરમ કરવામાં આવશે. હવે આપણે એ જોવાનું છે કે જ્યારે મીણબત્તી વડે આ ટેસ્ટ ટ્યુબને ગરમ કરવામાં આવે છે ત્યારે કોઈ પ્રક્રિયા જોવા મળે છે કે નથી મળતી. જોવા મળતી હશે તો એ થઈ ધાતુ પદાર્થની એસિડ સાથેની પ્રક્રિયા. સેમ એવી રીતે અહીં આપણે ધાતુ પદાર્થ લીધો તો એની જગ્યાએ કોઈ પણ આપણે અધાતુ પદાર્થ આપણે રાખીએ તો એ થશે અધાતુ સાથેની પ્રક્રિયા. હવે તમે જ્યારે જોશો કે ધાતુ પદાર્થની એસિડ સાથેની પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે જે છે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. મતલબ કે જેવું તમે અહીંથી ગરમી આપવાનું શરૂ કરશો, ગરમ કરવાનું શરૂ કરશો એટલે ઉપરની તરફ ધુમાડા જે છે એ દેખાશે. હવે એ જ વાયુ હાઇડ્રોજન વાયુ છે કે નહીં એ આપણે કેવી રીતે ખ્યાલ લઈ આવશે? તો કે આપણને ખબર છે કે હાઇડ્રોજન વાયુ જે છે એ એકદમ જે છે જોરથી જે છે ધડાકા સાથે સળગે એવો વાયુ છે. એટલા માટે તમે જો અહીંયા ધુમાયમાન અગરબત્તી રાખશો તો તરત જ એ જે છે મોટી જ્યોત સાથે સળગવા માંડશે. તેના ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ છીએ કે જે અહીંયા વાયુ નીકળે છે તે હાઇડ્રોજન વાયુ નીકળે છે. ઉપરાંત અહીં તમે જ્યારે એને ગરમ કરશો ત્યારે જે છે એ ધાણી ફૂટ્યા જેવો અવાજ પોપ 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 આવી રીતનો જે છે એ સાઉન્ડ પણ આપણને સંભળાય છે. તો ધાતુ પદાર્થને જ્યારે છે એસિડ સાથેની પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે તે પ્રતિક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. જ્યારે તમે અધાતુ પદાર્થ તેમાં સાથે પ્રક્રિયા કરાવો છો ત્યારે કોઈ પણ જાતની જે છે એ પ્રક્રિયા કરતું નથી. તો હવે અહીં તમને જે છે એ ઉદાહરણ આપેલા છે. દાખલા તરીકે મેગ્નેશિયમની પટ્ટી. મેગ્નેશિયમની પટ્ટી જે છે એટલે એ ધાતુ પદાર્થ આપણો થશે. જ્યારે એને તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આપણે અત્યારે વાપરીએ છીએ તેમાં આપણે જે છે બે રીતે પ્રક્રિયા આપણે કરાવીએ છીએ, એક ઓરડાના તાપમાને અને બીજું જે છે થોડું થોડું ગરમ કરતા એટલે કે હુફાળા ગરમ કરતા. તો જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને ઓરડાના તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને જો એ પ્રક્રિયાને આપણે ઝડપી બનાવવી હોય તો થોડું આપણે એને ગરમી આપીએ તો આ પ્રક્રિયા ઝડપી થાય છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. સેમ એવી પ્રક્રિયા જે છે એ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની છે. અહીં આપણે બે ટાઈપના જે છે એસિડ આપણે યુઝ કરી રહ્યા છે. હવે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પણ સેમ જ આપણને પ્રક્રિયા જોવા મળે છે એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળે છે. સેમ એવી રીતે એલ્યુમિનિયમનો વરખ અને લોખંડનો વહેર જે બંને ધાતુ પદાર્થ છે તેમાં પણ પ્રક્રિયાને અંતે આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળે છે અને જો તેને હુફાળું ગરમ કરવામાં આવે તો આ પ્રક્રિયા જે છે એ ઝડપી બને છે. પરંતુ તમે એક જોશો કે તાંબાનો પાતળો તાર એટલે કે તાંબાના જે છે ધાતુની પ્રક્રિયા જે છે એ થોડીક જટિલ પ્રક્રિયા છે. તેમાં જે છે ઓરડાના તાપમાને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી નથી પરંતુ તમે એને હુફાળું જરાક ગરમ કરશો તો પણ પ્રક્રિયા જોવા મળતી નથી. પરંતુ જો તમે એને વધુ ને વધુ તાપમાન આપતા જશો તો આ તાંબાની પ્રક્રિયા તમને જે છે એ થતી જોવા મળશે. અહીં કોષ્ટકની અંદર હુફાળું ગરમ કરતા લખ્યું છે
એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, પરંતુ જો એ પ્રક્રિયા આપણે કરાવવી હોય તો થોડું ટેમ્પરેચર જે છે એ આપણે એને વધારે આપવું પડે છે. સેમ એવી રીતે હવે આપણે જોઈએ અધાતુ પદાર્થની જે છે એ એસિડ સાથેની પ્રક્રિયા. તો એસિડ્સ જે છે એ અધાતુ સાથે કોઈ પણ પ્રક્રિયા આપતા નથી, અને તમે જોઈ શકો છો કે ઓરડાના તાપમાને કે હુફાળું ગરમ કરતા કોઈ પણ એસિડ સાથે જે છે અધાતુ પદાર્થ જે છે એ પ્રક્રિયા આપતા નથી. મતલબ તમે એને ગમે એટલી ઉષ્મા આપો છતાં પણ એના ઉપર કોઈ પણ જાતની અસર થતી નથી. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે ધાતુ પદાર્થો જે છે એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જ્યારે અધાતુ પદાર્થ જે છે એ એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. હવે આપણે જોઈએ ધાતુ અને અધાતુની બેઝ સાથેની પ્રક્રિયા. અહીં આપણે બેઝ તરીકે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આપણે દ્રાવણ લીધેલું છે, જેવી રીતે આપણે આગળ એસિડ તરીકે સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ લીધું હતું. તો અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એનું દ્રાવણ આપણે બેઝ તરીકે વાપરીએ છીએ. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે આપણને ઘન સ્વરૂપમાં જોવા મળે છે, એની નાની નાની ગોળીઓ આપણને મળે છે. તો એના માટે તમારે જે છે પહેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવવું પડશે. તો આ દ્રાવણ બનાવવા માટે તમે ચમચીનો ઉપયોગ કરી 4-5 ગોળીઓ જે છે એ લઈ તેને પાણીની અંદર ઓગાળી શકો છો. હાથેથી લેવું જે છે હિતાવક નથી. શું કામ? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે તમે જેવું એને હાથમાં લેશો એટલે બેઝ જે છે એ ચીકણા હોય છે, એટલે તમારો હાથ જે છે ચીકાશયુક્ત થઈ જશે. ઉપરાંત જો હાથ આપણો ભીનો હશે તો આ જે છે પોતે ઉષ્મા મુક્ત કરે છે, પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે ઉષ્મા મુક્ત કરે છે, તો તમને જે છે હાથ ગરમ પણ લાગી શકે છે. આ માટે થઈને તમારે ચમચીની મદદથી જે છે એને કોઈ એક પાત્રની અંદર દ્રાવણ બનાવવાનું છે. આ દ્રાવણ જે છે એ આપણું થયું સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, જેને આપણે કસનળીની અંદર ભરીએ છીએ. અને હવે આપણે જેવી રીતે આગળ પ્રક્રિયા જોઈએ તેવી રીતે ધાતુ અને અધાતુની આપણે પ્રક્રિયા જોવાની છે. હવે જે છે ટેસ્ટ ટ્યુબની અંદર અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOHનું દ્રાવણ લીધેલું છે, અને આપણે ધાતુ તરીકે એલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો લીધો છે, કે એલ્યુમિનિયમનો જે ફોઇલનો નાનકડો અમથો ટુકડો જે છે એ કસનળીની અંદર આપણે નાખી દઈએ છીએ, અને જે તરત જ આપણે જે જોવાનું છે કે શું પ્રક્રિયા થતી જોવા મળે છે. તમે જોશો કે ધાતુની જ્યારે બેઝ સાથેની પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે પણ હાઇડ્રોજન વાયુ જ આપણને જે છે પોપ સાઉન્ડ સાથે ઉત્પન્ન થતો દેખાય છે. અને જે રીતે તમારે કસોટી કરવી હોય તો આપણે જે છે ધુમાઈમાન અગરબત્તી અથવા મેચ બોક્સ જે છે મેચ સ્ટિક આપણી જે હોય છે એને પણ તમે ત્યાં રાખી શકો છો અને ચકાસણી કરી શકો છો કે જે નીકળતો વાયુ છે એ હાઇડ્રોજન વાયુ છે કે નહીં. સેમ જેમ આગળ આપણે જોઈ ગયા એસિડ સાથેની પ્રક્રિયા જે છે જટિલ હોય છે, એવી જ રીતે બેઝ સાથે પણ અધાતુ પદાર્થની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. મતલબ તમે એવું કહી શકો કે બેઝ સાથે એ પ્રક્રિયા કરતા નથી, મતલબ કે બેઝ સાથે અધાતુ પદાર્થની કોઈ પણ પ્રક્રિયા આપણને જોવા મળતી નથી. હવે તમને અહીં જે છે એ અમુક નાના નાના પ્રશ્ન જવાબ આપેલા છે, તો એ તમારે જે છે તમારી આઈ નોટબુકની અંદર લખવાનું છે. તમે આનો જે છે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને તમે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે તમે એની અંદર લખી શકો છો. તો હવે આપણે જે છે એ ધાતુ અને અધાતુ પદાર્થના જે છે એ ઉપયોગો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.